गांधीनगर अत्यार सुधीना सौथी विशाळ गरबानुं आयोजन करवामां आवी रह्युं छे। सौथी विशाळ आयोजन साथ केसरिया गरबा नवरात 2023 नुं आयोजन करवामां आव्युं छे। अयोध्या निर्माणाधीन भगवान श्रीराम भव्य मंदिर ने 101 फूट की ऊंची इको फ्रेंडली प्रतिकृति पश्चिम बंगाल कारीगरों द्वारा तैयार करी है। तरह अयोध्या की पूजा कर भगवान श्रीराम की पादुकाओ अंबाजी ज्योत ला 12,000 खेलैयाओ एक साथ गरबा रमी शके डस्ट फ्री मैदान 15,000 व्यक्तिओं बैठक व्यवस्था विशाल पार्किंग रोज विविध कैटेगरी में विजेता थनार खेलैयाओ ने आकर्षक प्रोत्साहक इनामों वितरण करवामां आवशे। पारिवारिक अने सुरक्षित वातावरण में गरबे घूमवा माटे केसरिया गरबा नवरात 2023 ना गरबा महोत्सव नुं आयोजन करवामां आव्युं छे। भव्य नवरात्रि नुं आयोजन अमे कर्युं छे तो आ ग्राउंड में आज नवरात्रि महोत्सव योजावा जई रह्यो छे। एमां लगभग 10,000 खेलाड़ियों के खेलैयाओ के जे एक साथ गरबे सारा वातावरण में रमी सके एना माटे ग्राउंड की सारी तैयारी करी छे। 15,000 थी वधारे लोग खुर्शी में बेसीने गरबा जोई सके एना माटेनी व्यवस्था मोटी एलईडी स्क्रीन की व्यवस्था आ तमाम प्रकार की सारी व्यवस्थाओं में करी छे। आ सिवाय जे आ आखी इवेंट नु मुख्य जे हार्द कहेवाय ए छे भगवान श्रीराम नु अयोध्या में जो मंदिर बनी रही है एनी प्रतिकृति स्वरूपे लगभग क्या आवी ऊंचाई नु आवुं भव्य मंदिर अमारा ख्याल में अत्यार सुधी नथी के गुजरात में प्रथमवार 101 फूट एनु मंदिर नी ऊंचाई अने उपर धजा एम करीने 111 फूट नी ऊंचाई सुधी अमे आ मंदिर ने एटलुं भव्य बनावा जई रह्या छीए। आ मंदिर में भगवान श्री राम लक्ष्मणजी जानकी माता अने हनुमानजी आ तमाम भगवान नी मूर्ति अमे स्थापन करवाना छे एमने बेसाड़वाना छे। गांधीनगरनी जनता जे आ इवेंटमां भाग लेनारी छे दरेक लोको एना दर्शन करी शके एवी सारी व्यवस्था अमे करी छे। आ उपरांत अमे 8 ना रोज अयोध्या अमारी टीम अयोध्या जवानी छे अने भगवान श्री रामना त्यांथी पूजा करेला पूजा करीने पादुका अहींया अमे गांधीनगर लई आवाना छीए अने एनुं पण स्थापन अमे अहींया करवाना छीए। आ उपरांत मां अंबानो आटलो मोटो आराध्यानो पर्व छे तो अंबाजीथी पण अमे ज्योत लावीने अहींया पण एना दर्शन लोको करी शके एवी पण व्यवस्था करवाना छीए। त्यारबाद आ इवेंटमां गांधीनगरनो सामान्य माणस जे अने मध्यम वर्ग बधा लोको आनो भाग लेवाना छे परंतु जे एक एवो वर्ग छे गांधीनगरमां आ પાટનગર હોવાના કારણે કે દરેક એવી સંસ્થાઓ અહીંયા સેવાભાવી સંસ્થાઓ કામ કરી રહી છે કે દાખલા તરીકે સેક્ટર 19માં એચઆઈવી ગ્રસ્ત બાળકોની સંસ્થા છે પછી ડિઝેબલ ફિઝિકલી ડિઝેબલ બાળકો છે અંધજન મંડળ ચાલે છે પછી અનાથ બાળકો છે આ બધા જ બાળકો અને આવી જેટલી સંસ્થા ચાલે છે એમના બધાને માટે અમે એક અલગ ગરબા ગ્રાઉન્ડની વ્યવસ્થા આ જ કેમ્પસમાં કરી છે એ લોકો પણ આનંદ ગરબાનો માણી શકે એમને લાવવા લઈ જવાની અહીંયા બેસાડવાની ગરબા કરવાની એમને સમયસર ચા નાસ્તો મળે એવી વ્યવસ્થા અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી છે એમને અમારે સ્પેશિયલ કે એ પણ એક આ સમાજ જીવનનો ભાગ છે તો એને પણ આનો લાવો મળવો જોઈએ તો એની અમે વ્યવસ્થા કરી છે। આપણા ગાંધીનગર શહેરમાં અને આજુબાજુમાં આવેલા તમામ વૃદ્ધાશ્રમો જે છે એ વૃદ્ધાશ્રમના દરેક વ્યક્તિને પણ અમે અહીંયા અલગ બેઠક વ્યવસ્થા કરીને રોજે રોજ એમને ગરબા જોવા માટે કે ગરબા કરવા માટે એમને અમે આમંત્રણ આપીને એમને લઈને લાવવાની વ્યવસ્થા પણ અમે કરવાના છીએ। તદુપરાંત મેડિકલ ક્ષેત્રે જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે બનાવો આજકાલ બની રહ્યા છે એને આમ નોર્મલ વ્યવસ્થા બધા કરતા હોય છે પણ આ વખતે વિશેષ દરેક ગરબા આવ્યો છે કે એનું ધ્યાન રાખ્યું છે અને અમે પણ એમાં વિશેષ સારી રીતે વ્યવસ્થા કરીને બે સંસ્થાઓ કે જે સ્કાય જે હમણાં જ નવું ગાંધીનગરમાં હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બની છે ડૉક્ટર બોની ગજ્જરની સ્કાય હોસ્પિટલ એમના માધ્યમથી હાર્ટ માટે સ્પેશિયલ એક આખો કેમ્પસ ટૂંકમાં એની નાની સ્ટોલ કરીને ત્યાં બેડ હશે એના ટેકનિશિયન ડૉક્ટરો હશે ઇસીજી નીકળતું હશે એની ઇમરજન્સી દવાઓ એમ્બ્યુલન્સ હાર્ટના સ્પેશિયલ ડૉક્ટરો ત્યાં હશે અને એક બીજી સંસ્થા હાઈટેક હોસ્પિટલ આ બંને સંસ્થાઓના માધ્યમથી બે બાજુ આખા આવડું મોટું વિશાળ ગ્રાઉન્ડ છે એટલે કોઈ એક ડૉક્ટરની ટીમ પહોંચી ના વળે ત્યાં ફિઝિશિયન હશે
એમબીબીએસ ડોક્ટર હશે, જરૂર પ્રમાણેની બધી જ દવાઓ, બે એમ્બ્યુલન્સ હશે. આવી સારી વ્યવસ્થા મેડિકલ ક્ષેત્રની અમે આખા ગ્રાઉન્ડમાં કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને આખા ગ્રાઉન્ડમાં કોઈ પણ પ્રકારની એવી અઘટિત ઘટના બને, ભગવાન કરે, આપણે નથી જ બનવાનું કશું, પણ છતાંય પ્રિકોશનના ભાગરૂપે આપણે આવી સુંદર આયોજન બંને સંસ્થાઓના માધ્યમથી આપણે વ્યવસ્થિત રીતે આયોજન કર્યું છે. તદઉપરાંત રાવણ દહન, જે દશેરાના દિવસે આપણે રાવણ દહનનો કાર્યક્રમ પણ અહીંયા ભવ્ય રીતે ઉજવવાના છે, કે જે છેલ્લા 25-30 વર્ષથી ગાંધીનગરમાં પહેલા ઉજવાતો હતો પણ જે કાર્યક્રમ લુપ્ત થઈ ગયો હતો, આજે 25 વર્ષના બાળકોએ તો જોયું પણ નહીં હોય ગાંધીનગરમાં કે રાવણ દહન જેવું કંઈક હોય છે, તો એ પણ ભવ્ય કાર્યક્રમ અમે રાવણ દહનનો યોજવા જઈ રહ્યા છીએ. તદઉપરાંત 8મના દિવસે 51,000 દીવડાની ભવ્ય મહાઆરતીનું પણ આયોજન અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. ખાણીપીણીના સ્ટોલની વ્યવસ્થા અંદર અમે 36 પ્રકારના અલગ અલગ ખાણીપીણીના સ્ટોલની વ્યવસ્થા કરી છે. એની ખાસિયત એ છે કે એનું ફૂડ એકદમ હાઇજેનિક ફૂડ વત્તા એમાં મળનારી તમામ ચીજ વસ્તુઓ જે બજાર ભાવે અત્યારે મને તમને દુકાનોમાં મળે છે એ જ ભાવે અંદર મળશે, એક પણ રૂપિયો વધારાનો કોઈ લઈ શકશે નહીં, એવી સુંદર વ્યવસ્થા અમારી ટીમે કરી છે. દાખલા તરીકે પાણીની બોટલ છે તો જે 20 રૂપિયામાં મળે છે એ જ 20 રૂપિયામાં મળશે, વેફરનું પેકેટ 12-10 રૂપિયામાં મળે છે કે 5 રૂપિયા મળે છે એ જ કિંમતે ત્યાં મળશે, એવી વ્યવસ્થા અમે કરી જેથી કરીને જનતાને કોઈ પણ પ્રકારની બીજી કોઈ તકલીફ પડે નહીં.